અમારા ધાનપુર તાલુકાના ગામડાની વિસ્તારની ના નાગરિકો માટે કઈ બોલો, હજી 99% ઊંઘમાં છે. લોકોને જગાડવા માટે જ આપણે આ કાર્યક્રમ બનાવ્યો છે કે પોતાના હક માટે અને જ્યાં ખોટું થતું એના માટે બોલવા માટે તમને તૈયાર કરીએ છીએ, બધી રીતે તમને મદદ કરવા તૈયાર છે. ફક્ત એવું નહીં કે તમને તૈયાર કરીશું, તમને જ્ઞાન આપીશું. તમારી સાથે કોઈ ખોટું થશે, કોઈ ગેરવર્તન કરવામાં આવશે, તમને પોલીસ હેરાન કરશે, કોઈ નેતા હેરાન કરશે, એના માટે પણ તમારી સાથે ખભો ખભો મિલાવીને તમને મદદ કરીશું અમે. 95% લોકો અભણ છે, પણ 99% હજી ઊંઘમાં છે બાપુ. ના ના, ખરેખર લોકો જાગૃત બનો અને પોતાના હક માટે ઘરની બહાર નીકળો મારા ભાઈઓ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. સુરતથી વાત કરું છું બાપુ. હાજી બોલો. એક જગ્યાએ મારા પૈસા હલવાના છે બાપુ. કેટલા હલવાઈ ગયા છે? હે, કેટલા પૈસા હલવાઈ ગયા છે? 53 જેવું છે સર. 53,000? હા. અચ્છા, 53,000 છે. એટલે હું ત્યાં કામ કરતો. હા બોલો બોલો. હેલો, હું અહીંયા કામ કરતો સર. સિલાઈ કામ. દિવાળી પહેલા મને એમ કહે છે કે હું આજ આપું કાલ આપું. હવે અત્યારે એમ કહે છે મને, મન કે છે સાહી નહીં કરે, કેસ કરો તો કેસ કરી લે. કયું ગામ તમારું? કયું ગામ તમારું? મારું ગામ અત્યારે હું રહું છું માણીપુર. કામ ક્યાં કર્યું તમે? કામ સુરત. સુરત. હા, તો ત્યાં ફરિયાદ આપી દો લોકલ પોલીસ સ્ટેશનમાં. આપો બાબા, ફરિયાદ આપો, ફરિયાદ આપો, ફરિયાદ આપશો તો તમારું કામ થશે. હાજી. હેલો. હેલો. હાજી બોલો ને. હા બાપુ, કેમ છો? બસ એકદમ મજામાં બાપુ. મારે એક વાત કરવી હતી તમારી જોડે. હા બોલો. મારી એક વાઈફ એક વર્ષથી એના ઘરે જતી રહી છે, તે આવતી નહીં. એટલે આવવા તો માંગે છે પણ એના પપ્પા મોકલતા નહીં, એવું છે. અચ્છા, છોકરી ને આવું છે? નામ યાસ્મીન. છોકરી ને આવું છે? હા, કેવું તો કઈ પણ કે મારા પપ્પા તમે મનાવો, તમારા પપ્પાને કહો તો મને મોકલે એવું. અચ્છા, પપ્પા માનતા નહીં? સામે વાળા કઈ ના છે? એ પણ અમારા વડોદરા ના જ છે. વડોદરા ના જ છે. હા, તો કેમ મોકલતા કેમ નહીં, એનું કારણ શું છે? એનું કારણ કે ભાઈ તમે તો આવું કરો છો, પેલું કરો છો, તમે તો મારો છો ને એવું બધું વાત કરા કરે છે. અને હું કેસ પણ કર્યો છે મારા પર તો 125 ભરણ પોષણ. કાલે તમે કીધું હતું ને મેં આવ્યા તો. કેસ ચાલો તો પછી હવે આપણે તો ખોરાકી ભરવાની, તમને ના હોય તો જબરદસ્તી તમે કરી શકવાનું નહીં. તમે કાલે આવ્યો, તમને કાલે સમજણ પાડી જશે કે જબરદસ્તી ના કરાય. એને જો આવું હોય તો સ્વૈચ્છિક આવી શકે. તો હવે શું કરું બાબુ? કશું નહીં, એને એ આવવા માંગતી હોય તો આવી શકે. કોઈ નાની કીકી તો છે નહીં. એને જો ખરેખર તમારા પ્રત્યે લાગણી હોય ને તમારા ઘરની પડી હોય તો એ આવી શકે જાતે. કેમ ના આવી શકે? નજીક જ અમારું ઘર છે, વારંવાર મારે જવું જોઈએ. મેં વાંધો તો જતી રહે, પણ આવું તો પછી આવે. પછી એવું કે એક વાર જાય છે ને તો પાછી આવતી નહીં. એવું 5 વર્ષથી જેવું અમારે ચાલે છે. બરાબર. જબરદસ્તી કરાય નહીં. બરાબર. કારણ કે દરેક બાબત ની અંદર આપણે સફળ થઈએ એવું લાગતું નહીં મને.